नमस्ते मित्रों, मजा में। समय मित्रों खूबज जुदा प्रकार नो छे। आज सुधी जे मोबाइल नी तमने स्कूल में के क्लास में लई आवानी परमिशन नोती, एज मोबाइल तमारा अभ्यास नू एक माध्यम बनी गयो छे। एक पातळी भेद रेखा छे। आज सुधी आपणे यूट्यूब में कोई सॉन्ग के पछी मूवीनू ट्रेलर जोता, आजे एज यूट्यूब ए तमारो क्लासरूम बनी गयो छे। मित्रों खूबज गंभीरतापूर्वक अने एकदम महत्वपूर्ण रीते समझो, आ मोबाइल जेना माध्यमथी तमे अभ्यास करो छो, एवुं ना बने કે ઈજ મોબાઈલના કારણે તમારો અભ્યાસ બગડે। કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે જે કાંઈ વિડીયો મૂકવામાં આવે છે એ તમને જે રીતે કોઈ પણ ટીચર ક્લાસમાં ભણાવે છે એટલી જ મહેનતથી અને એના કરતાં પણ વધારે ચીવટતાપૂર્વક એ વિડીયોમાં કામ કરતા હોય છે, અને તમારે બમણી જે તમારી ક્ષમતા છે એનાથી બમણું કામ આમાં કરવાનું છે। જરા પણ આને લાઇટલી ના લેતા, અને આજે કાંઈ લોકડાઉનનો સમય છે એનો પૂરેપૂરો ઉપયોગ કેમ થાય એ ખાસ જોજો। ગ્રુપમાં એક મેસેજ મારફતે તમને કહેવામાં આવ્યું છે કે દરેક વિષયને આટલી કલાક આપજો। મિત્રો એ કોઈ બુકમાંથી લખેલું ત્યાં કોપી કરેલું નથી કે આ વિષયને આટલી કલાક આપવી, એ આપણા ટ્રસ્ટીશ્રીઓના આટલા વર્ષોના અનુભવોનો એક નિચોડ છે। કદાચ કોઈ વ્યક્તિ હોશિયાર હોઈ શકે, પણ એ વ્યક્તિને જો કોઈ જીતી શકે ને તો એ અનુભવી, અને એ અનુભવ ભરપૂર માત્રામાં આપણા જે ટ્રસ્ટીઓ છે એની પાસે ખૂબ જ છે, અને એ તમને જે સૂચન આપે ગ્રુપમાં જે કંઈ ઇન્સ્ટ્રક્શન આવતી હોય એનું પૂરેપૂરું પાલન કરજો। આ સમયમાં તમારે બિલકુલ હતાશ થવાની જરૂર નથી। દુનિયા આજે ઓનલાઈન ભણવા માંડી છે, ભારત એક નહીં વિશ્વના લગભગ દેશો કે જ્યાં લોકડાઉનની પરિસ્થિતિ છે અથવા તો નથી ત્યાં સ્કૂલો બંધ જ છે, અને તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન જ ભણે છે। તમારે તમારા સપના પૂરા કરવાના છે, કારણ કે લોકડાઉન છે એ તમારું કરિયર બગાડવા નથી આવ્યો, અને તમે કોઈ લોકડાઉનને તમારા કરિયરના બગડવાનો ભાગ ના ગણી શકો। કહેવાનું મારું એટલું જ છે, તમે લોકો ખૂબ સારી રીતે ભણો જ છો, પણ જરા ધ્યાન રાખજો, એક પાતળી ભેદરેખા છે, એ રીતે મહેનત કરજો જેથી તમારા માતા પિતા તમારી પાસેથી જે લોકો અપેક્ષા ઈચ્છા રાખે છે એવા તમારા શુભચિંતકો એની આશાઓ ઉપર અને ઈચ્છાઓ ઉપર આપણે પરિપૂર્ણ થવાનું છે, નહીં કે પાણી ફેરવવાનું છે। તો એકદમ ધ્યાનપૂર્વક વ્યવસ્થિત ભણો, હોમવર્ક કરો, જે વિડીયોમાં જેટલું કન્ટેન્ટ ચાલે એ કન્ટેન્ટને 2-3 કલાક આપી અને વ્યવસ્થિત રિવાઇઝ કરો, મોઢે લખવાનો પ્રયત્ન કરો, અને આ સોનેરી કાળ જે છે એનો પૂરેપૂરો ફાયદો લ્યો। લોકડાઉન છે તો એ આખા ભારત માટે છે, નહીં કે તમારા એકલા માટે। આપણા માટે 24 કલાક ઘરે રહી અને આપણી જે શક્તિઓ છે એનું પૂરેપૂરું કામે કઈ રીતે લગાડી શકાય એના માટેની એક આ સુવર્ણ તક છે, તો આને તમારે ઝડપી જ લેવી પડે। વધુમાં કંઈ વિશેષ ન કહેતા આપ સારું ભણો એવી અપેક્ષા સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ। યાદ કરો મિત્રો, છેલ્લા વિડીયોમાં આપણે રબર વિશે ભણ્યા હતા, કુદરતી રબર। વચ્ચે એક વાત કહી દઉં, એક દિવસ એટલે કે ગઈકાલે મારો વિડીયો નહોતો આવ્યો, એ મારા મોબાઈલની ટેકનિકલ ખામીના કારણે એવું થયું હતું, પણ જે આજે શોર્ટ આઉટ થઈ ગઈ છે। તો મિત્રો રબર ભણ્યા હતા, તો એ રબર જે છે હવે એનું વલ્કેનાઇઝેશન
मतलब तो के रबर में तमारे कंईक एवो फेरफार करवानो छे। याद करो त्यां एक लीटी हती के थोड़ा तिर्यक बंधन दाखल करीने, तो ये दाखल कई रीते थाय, ये वल्केनाइज करीने तिर्यक एटले त्रासा बंध दाखल थाय। तो अत्यारे आपणे एमां त्रासा बंध दाखल करवाना छे। तो तमने प्रश्न थाय के साहेब ई त्रासा बंध दाखल करवानो मतलब शुं? मतलब सिंपल छे કે કુદરતી રબરમાં એવું કંઈક ખૂટતું હોય છે, કંઈક એના અવગુણ હશે કે જેને ગુણમાં રૂપાંતરિત કરવા માટે આપણે એનું વલ્કેનાઇઝેશન કરવું પડે। ચાર્લ્સ ગુડિયર નામના વૈજ્ઞાનિકે આ વલ્કેનાઇઝેશન પદ્ધતિની શોધ કરી હતી। શું કહે છે મિત્રો? જુઓ, પહેલાં તમને કુદરતી રબરના થોડાક નેગેટિવ બાબતો કહે છે। કુદરતી રબર જે છે એ ઊંચા તાપમાને, કેટલું ઊંચું તાપમાન? તો કે ગ્રેટર ધેન 335 કેલ્વિન, આનાથી ઊંચા તાપમાને નરમ બને। મતલબ કે આ તાપમાનથી ઊંચું તાપમાન કુદરતી રબરને મળે તો એ પીગળવા માંડે, નરમ બનવા માંડે। અને નીચા તાપમાને, કેટલું નીચું તાપમાન? તો કે લેસ ધેન 283 કેલ્વિન બરડ બને। મતલબ આ તાપમાને બરડ બને એટલે એ બટકણું થઈ જાય, પછી એને તમે વાળો તો ત્યાંથી તૂટી જાય। અને ઊંચી પાણી શોષણ ક્ષમતા દર્શાવે। હવે મિત્રો, રબરને તમે ક્યાંય ઉપયોગ કર્યો ને ત્યાં પાણી સંપર્કમાં આવ્યું તો એ પાણીને રબર શોષી લેશે, મતલબ એની મજબૂતી નબળી પડશે। તે અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય, બેન્ઝીન, નેપ્થેલિન આ બધા અધ્રુવીય દ્રાવકો છે, તો આમાં દ્રાવ્ય થાય તો આ પણ એક નકારાત્મક બાબત જ છે। અને ઓક્સિડેશન કર્તાઓના હુમલા સામે બિનપ્રતિકારક છે। કોઈ પણ ઓક્સિડેશન કરતા એટલે કે જે અન્યનું ઓક્સિડેશન કરી શકે એવો કોઈ પદાર્થ રબરમાં સંપર્કમાં આવે અને એની ઉપર હુમલો કરે તો આ બિનપ્રતિકારક, મતલબ એનો પ્રતિકાર ના કરે, વિરોધ ના કરે, આવું ભાઈ આવું, તો પોતાનું ઓક્સિડેશન થઈ જાય અને વિઘટન પામી જશે। મતલબ આ કુદરતી રબરના નકારાત્મક પાસાઓ છે। હવે તો આ છે તો છે, તો આનું શું કરવાનું? તો કે તેના આ ભૌતિક ગુણધર્મોમાં સુધારા માટે વલ્કેનાઇઝેશનની પ્રક્રિયા કરવામાં આવે। આ જે નબળાઈઓ છે, અવગુણો છે, દુર્ગુણો છે, એને સદગુણોમાં ફેરવવાના છે, તો શું કરવામાં આવે? વલ્કેનાઇઝેશન। હવે વલ્કેનાઇઝેશનમાં શું હોય? તો કે આ પ્રક્રિયામાં કાચા એટલે કે મૂળ રબરને, એટલે કુદરતી રબરને સલ્ફર સાથેના મિશ્રણમાં યોગ્ય યોગશીલ સાથે ઝીંક ઓક્સાઇડ, અહીંયા યોગશીલ પદાર્થ તરીકે વપરાય ZnO, પણ આપણે માત્ર એટલું લખીએ તો ચાલે કે ભાઈ યોગ્ય યોગશીલ સાથે કોણ કોણ? તો કે મૂળ રબર એટલે તમારું કાચું અથવા કુદરતી રબર પ્લસ સલ્ફર અને ભેગો નાખવાનો કોઈ યોગશીલ પદાર્થ 373 કેલ્વિનથી 415 કેલ્વિન તાપમાનના ગાળામાં ગરમ કરવામાં આવે છે, એટલે થાય વલ્કેનાઇઝેશન। સલ્ફર નાખ્યું ને દીકરાઓ રબર આરે, એટલે એનું શું થયું? વલ્કેનાઇઝેશન। વલ્કેનાઇઝેશનને લીધે સલ્ફર છે એ પ્રતિક્રિયાત્મક દ્વિબંધના સ્થાને, એટલે તો કે તમે જે સલ્ફર નાખો ઓલા કુદરતી રબરમાં દ્વિબંધ છે, યાદ છે બંધારણ ગયા લેક્ચરનું, એ પ્રતિક્રિયાત્મક હોય, મતલબ કે પ્રક્રિયા કરી શકે એવો, સક્રિય હોય, એની સ્થાને તિર્યક બંધન રચે। કોણ રચે તિર્યક બંધન? સલ્ફર। આથી રબર દ્રઢ બને, એટલે કે મજબૂત બને। હવે જુઓ મિત્રો, આપ જાણો છો આ 2-મિથાઇલ બ્યુટા 1-3-ડાઇન એ કુદરતી રબરનો મોનોમર હતો અથવા આઈસોપ્રિન, તમને ખબર છે? ઓકે, એમાંથી આ રબર બન્યું, આ પણ તમે જાણો છો। બીજું તો કે
એવા મોનોમર જે છે એ આવી રીતે અવકાશમાં ગોઠવાય ને આખું કુદરતી રબર બન્યું. આટલું તમારી પાસે ક્લિયર છે લાસ્ટ લેક્ચરમાં. હવે સલ્ફર તમે કુદરતી રબરમાં જ નાખો એટલે સલ્ફર જોડાશે ક્યાં, તો કે આગળી જાય દ્વિબંધના સ્થાને જોડાશે સલ્ફર. તો જો હું તમને બતાવું, એક જ સેકન્ડ. આ જે છે એવો જ ભાગ મેં અહીંયા લખ્યો છે, તમે જુઓ. જો આ CH2, આ CH2, પછી કાર્બન, અહીંયા કાર્બન, ઉપર CH3, અહીંયા CH3, આ CH, આ CH, આ CH2, આ CH2. ઓકે દીકરાઓ, આ નીચે જે અંડરલાઇન કરું છું ત્યાં પણ મેં બીજો રબર લખ્યો, એ સેમ ઉપરવાળો જ છે. આ CH2 પછી કાર્બન, CH3, CH અને CH2. ઓકે, હવે થાય શું, તો કે આ જે રાઉન્ડ કરું એ કુદરતી રબર હતો, એમાં સલ્ફર નાખો ને એટલે સલ્ફર શું કરે, આ કાર્બન અને આ કાર્બન અહીંયા જોવું એ દ્વિબંધવાળા હતા બંને કાર્બન. ફરી પાછા બતાવું અહીંયા. હવે સલ્ફર ક્યાં જોડાય, તો કે દ્વિબંધના સક્રિય સ્થાને, મતલબ કે દ્વિબંધવાળા કાર્બન હશે એની આરે આ એક અને આ બે સલ્ફર જોડાણા, નીચે પણ આ કાર્બન અને આ કાર્બન જે દ્વિબંધવાળા હતા એની સાથે શું જોડાઈ ગયા, સલ્ફરમાં. પરિણામે એ દ્વિબંધ તૂટી ગયા અને વચ્ચે જુઓ સલ્ફરનો ત્રાસો બંધ આવી ગયો, જે હું તમને બતાવું. આ એક અને આ બે રચાણા તિર્યક બંધ. ઓકે, હવે આમાં એક લખવામાં મિસ્ટેક છે, અહીંયા તમને દેખાતો નથી પણ ત્યાં આ જે કરું છું ત્યાં સિંગલ બંધ હોય, એ મેં જ્યારે લખ્યું ત્યારે સિંગલ બંધ ત્યાં નથી દેખાતો પણ હોય વાસ્તવમાં. ઓકે ઓકે, હવે સલ્ફર ક્યાં જોડાય, તો કે દ્વિબંધના સક્રિય સ્થાને જોડાઈ ગયું. આ કુદરતી રબર જ છે, બે અણુ નીચેનો ને ઉપરનો. ફરી પાછું એકવાર કહી દઉં કે આ અને આ, આ બે કુદરતી રબરના જ અણુ છે પણ એમાં વચ્ચે એ શેનાથી જોડાઈ ગયા, રાઉન્ડ કર્યું એ સલ્ફરથી, કારણ કે આપણે વલ્કેનાઇઝેશન કર્યું ને એટલે સલ્ફર ઉમેર્યો તો આપણે, એટલે તિર્યક બંધ રહી છે. ઓકે, એક આ રીતે જોડાણ થાય. બીજી રીત, બીજી આ રીત જો આ દ્વિબંધવાળા બે કાર્બન છે ને ત્યાં સલ્ફરને જ જોડાણો, છેડાવાળા કાર્બન સાથે જોડાણો. તો આ જે મેં બે રાઉન્ડ કર્યા છે છેડાવાળા કાર્બનમાં, એ CH CH લખ્યા વાસ્તવમાં. ત્યાં જોવો અહીંયા બાજુમાં તમને બતાવી દઉં, દેખાય છે CH2 CH2 હોય પણ આ વચ્ચે સલ્ફર જોડાણો એટલે એક એક હાઇડ્રોજન ઓછો થશે. ઓકે, તો અહીંયા આ છેડે પણ જોડાઈ શકે સલ્ફર આ છેડાવાળા બે કાર્બન સાથે, અથવા તો આ દ્વિબંધવાળા આ રહી જોડાઈ શકે. પણ બે પ્રકારના જોડાણ તમને ટેક્સ્ટ બુકમાં બતાવ્યા, એક આ છેડાવાળું બતાવ્યું ને એક અહીંયા જે આ હું રાઇટ કરું છું એ દ્વિબંધવાળું બતાવ્યું. ઓકે, હવે મિત્રો આમાં એક ટેક્સ્ટ બુકમાં ભૂલ છે. ટેક્સ્ટ બુકમાં જો અહીંયા જે છે ને અહીંયા આ હું જે લાલ ટપકા કરું છું ત્યાં એચ લખ્યો છે, વાસ્તવમાં એચ ના હોય, એ હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં બંધથી કોણ જોડાય, તો કે CH3 જોડાય. સેમ તમે જુઓ ને ઉપરની જ કોપી, આ જે છે એવું જ આ હોવું જોઈએ તો જ કુદરતી રબર થાય, કારણ કે કુદરતી રબર એટલે 2-methyl-butadiene. એવી રીતે તમે જુઓ તો તમારી ટેક્સ્ટ બુક મુજબ રાખો, તો ટેક્સ્ટ બુકમાં તો હું જે રાઉન્ડ કરું એટલું જ છે ને, અહીંયા શું છે એચ, તો આ ક્યાં 2-methyl-butadiene થયું, મતલબ કે ટૂંકું ને ટચ અહીંયા CH3 હોય. અને અહીંયા મેં લખ્યું છે કે આ ટેક્સ્ટ બુકમાં ભૂલ છે. જો અહીંયા મેં એક અલગથી તમને કુદરતી રબરનો નમૂનો બતાવ્યો છે, આ નીચે કે આટલો ભાગ હોય કુદરતી રબરમાં. આ કાર્બન અને આ કાર્બન એ બંને જો સલ્ફરથી જોડાશે તો આ દ્વિબંધ તૂટી જશે, અને જો આ છેડાવાળો જોડાશે તો અહીંથી એક હાઇડ્રોજન દૂર થશે. એ એક હાઇડ્રોજન દૂર થાય એ તમને જો અહીંયા અને અહીંયા બતાવ્યું છે. ક્લિયર દીકરાઓ, સમજી ગયા?
નિરાતે જોજો અને એક વખત ફરી પાછું તમારી સામે મોનોમર આજે અન્ડરલાઇન કરું છું એ મતલબ કે કુદરતી રબર એમાંથી આ બે પ્રકારના જોડાણ બતાવ્યા છે. અહીંયા જે છે એ દ્વિબંધવાળા કાર્બન જોડાણા, અહીંયા છેડાવાળો જોડાણો. જો દ્વિબંધવાળા જોડાશે તો બંધ તૂટી જશે, છેડાવાળો જોડાશે તો એક એક હાઇડ્રોજન ઉપર અને નીચેથી ઓછો થશે. ને અહીંયા ખાસ ટેક્સ્ટ બુકમાં ભૂલ છે, જોઈ લ્યો જોઈ દીકરા એકવાર. ઓકે દીકરાઓ, ચાલો ત્યારબાદ હવે આવે છે સંશ્લેષિત રબર. જો પહેલાં ભીણા કુદરતી રબર, હવે આવ્યું પછી અર્ધ સંશ્લેષિત, અને હવે આવે સંશ્લેષિત. સંશ્લેષિત એટલે એકદમ કૃત્રિમ. આમાં ખાસ સમજવા જેવી હોય તો આટલી વાત છે. અહીંયાથી અહીંયા સુધીની હું તમને કાઉન્સ કરીને બતાવું, અહીંયાથી અહીંયા સુધીની વાત ખાસ સમજવા જેવી છે. જુઓ શું કહે છે, સંશ્લેષિત રબર કોઈ પણ વલ્કેનાઇઝ કરી શકાય તેવા રબરનો પોલિમર છે. એટલે કે જે રબરમાં વલ્કેનાઇઝ એટલે સુધારા વધારા કરી શકાય એનો પોલિમર છે. અને સંશ્લેષિત છે મતલબ કે આપણે જ બનાવ્યો, જે તેની લંબાઈમાં બે ગણું ખેંચાણ કરી શકાય તે માટે શક્તિમાન હોય. મતલબ કે એક મીટરનું રબર હોય તો એમાં બે ગણું એનાથી ડબલ ખેંચો તો પણ એ તૂટે નહીં, મૂકો એટલે ફરી પાછો પોતાના સ્થાને આવી જાય. જો કે બાહ્ય ખેંચાણ બળ દૂર કરવામાં આવે તો તે પોતાના મૂળ આકાર અને કદમાં ફરી શકે છે અથવા તો પરત ફરે છે. આથી સંશ્લેષિત રબર હવે શું છે, કઈ રીતે બને સંશ્લેષિત રબર, જો કેમાંથી બને એ વાત કરી. કાં તો બ્યુટા વન થ્રી ડાઇન વ્યુત્પનોના સમપોલિમર છે. મતલબ દીકરાઓ, સમપોલિમર એટલે તો તમે બહુ સારી રીતે સમજી ગયા છો, એક જ પ્રકારના મોનોમર હશે. તો આ સંશ્લેષિત રબર શું છે, તો કે કાં તો બ્યુટા વન થ્રી ડાઇનના વ્યુત્પનના સમપોલિમર. જો બરાબર સાંભળજો, બ્યુટા વન થ્રી ડાઇનના સમપોલિમર નહીં, બ્યુટા વન થ્રી ડાઇનના વ્યુત્પનના સમપોલિમર. જો હું તમને બતાવું, યસ આ છે એ બ્યુટા વન થ્રી ડાઇન. હવે એનું વ્યુત્પન જો અહીંયા બાજુમાં રહ્યું, આ એનું વ્યુત્પન એ કઈ રીતે, તો કે બ્યુટા વન થ્રી ડાઇનમાંથી આ એક હાઇડ્રોજન દૂર થાય ને એની જગ્યાએ કોણ આવ્યો, સીએલ. તો આને આ જે રાઉન્ડ કરું છું એને બ્યુટા વન થ્રી ડાઇનનું વ્યુત્પન કહેવાય. તો સંશ્લેષિત રબર છે ને એ આનો બ્યુટા વન થ્રી ડાઇનના વ્યુત્પનનો કેવો પોલિમર કીધો તમને, તો કે સમ પોલિમર છે. સરસ, મતલબ પેલું સંશ્લેષિત રબર શું છે, તો કે બસ આવા જ મોનોમર એક જ જેવા જોડાયા જ કરશે એટલે સંશ્લેષિત રબર બનશે, કારણ કે આનો જ સમ પોલિમર છે. ઓકે જો એ હું તમને બતાવું, જોઈ લે જો મેં જે તમને મોનોમર બતાવ્યો આગળી, આ બ્યુટા વન થ્રી ડાઇન એક જ છે મોનોમર, પાડો આ. ઓકે એ એક જ મોનોમર આગળ પાછળ જોડાય અને આ નિયોપ્રિન બહેનો, થયો કે નહીં સમ પોલિમર. ઓકે આ એક પ્રકાર, કેનો એક પ્રકાર, તો કે સંશ્લેષિત રબરનો. એટલે સંશ્લેષિત રબર કાં તો બ્યુટા વન થ્રી ડાઇન વ્યુત્પનોના સમપોલિમર છે, એક વાત કમ્પ્લીટ. અથવા શું છે, તો કે બ્યુટા વન થ્રી ડાઇન અથવા તેના અન્ય અસંતૃપ્ત મોનોમર સાથેના વ્યુત્પનોના સહપોલિમર છે. સરસ, એટલે આ વાત કંઈક આવી થાય. મતલબ હવે બીજો પ્રકાર આવ્યો ને, અહીંથી પ્રકાર બદલી જાય. જો આ અથવા, અથવા શું છે, તો કે બ્યુટા વન થ્રી ડાઇન ને તેના
अन्य असंतृप्त मोनोमर साथेनो व्युत्पन्न आया अथवा पण चाले अने एम पण वाची सको के ब्यूटावन-3-डाइन अने एना अन्य असंतृप्त मोनोमर हायरेना व्युत्पन्नोना सहपोलिमर। ओके, एटले आ जे बीजो प्रकार छे ने एमां बे मोनोमर हशे। ए पाकी बात क्यांथी खबर पड़ी? तो जो सहपोलिमर कीधा। हवे बीजा प्रकार में बे मोनोमर कोण कोण? तो के एक ब्यूटावन-3-डाइन अथवा एनी साथे बीजो हूँ होय? तो के अन्य असंतृप्त मोनोमर साथेनो व्युत्पन्न। एटले एक ब्यूटावन-3-डाइन अने बीजू असंतृप्त मोनोमर नो व्युत्पन्न, खाली असंतृप्त मोनोमर नहीं एनो व्युत्पन्न। हवे तमने ई तो खबर ने असंतृप्त एटले शुं? तो के जे कार्बन में द्विबंध के त्रिबंध आवेला होय कार्बन साथे एने असंतृप्त कहेवाय। तो असंतृप्त ज नथी खाली, एनो ही व्युत्पन्न छे। ओके, जो हूँ तमने बताऊँ। चलो, पेलू शू हतु? पेलो प्रकार तो के ब्यूटावन-3-डाइन ना व्युत्पन्नो समपोलिमर, ई मैं राइट करी। बीजा प्रकार में शू छे? तो के आ ब्यूटावन-3-डाइन एक मोनोमर अने बीजो कोण? तो के आ असंतृप्त नो व्युत्पन्न। एटले जो आटलू लियो CH2 डबल बॉन्ड CH, एमां आ कार्बन असंतृप्त थयो। हवे अहींया हूँ CH2 राखू तो इथिन थई गयो ने, पण ई एक हाइड्रोजननी जग्याए अहींया हूँ जोड़ाणो CN, एटले आ थयो एनो व्युत्पन्न। केनो व्युत्पन्न? असंतृप्तनो व्युत्पन्न। फरी पाछी चोकवट कर दऊं, व्युत्पन्न एटले हूँ? तो के असंतृप्तमांथी बनेलू होय। ई एक हाइड्रोजन दूर करो ने CN मूको तो जे बन्यू एने व्युत्पन्न कहेवाय। ओके, तो जो संश्लेषित रबर बे प्रकारना हता, एमां पेलो हूँ हतुं? तो के आ ब्यूटावन-3-डाइनना व्युत्पन्नो समपोलिमर, अथवा ब्यूटावन-3-डाइन अने एना असंतृप्त मोनोमरनो व्युत्पन्न, एटले आ बेयनी प्रक्रिया करवानी बीजा प्रकारमां। तो बीजो प्रकार छे ई केवा प्रकारनो पॉलिमर था है? सहपोलिमर। का? तो के एमां बे मोनोमर छे, ए बताऊं तमने। जो अहींया रह्यो आ बीजो प्रकार, जो पेलो ब्यूटावन-3-डाइन अने बीजो मैं तमने आगळी बताई होई असंतृप्तनो व्युत्पन्न। तो आ बीजो प्रकार, अहींया क्यू पॉलिमराइजेशन के छे? सह। समझी गया दीकराओ? तो आ बे छे असंश्लेषित पॉलिमर। चलो, तो आ लीटी पण हवे तमने समझी गई के अथवा ब्यूटावन-3-डाइन अथवा तेना अन्य असंतृप्त मोनोमर साथेना व्युत्पन्नना सह पॉलिमर। पेलू छे सम थाय, बीजू सह थाय। हवे एमां संश्लेषित रबरनी बनावट, पेलू संश्लेषित रबर छे एने कहेवाय नियोप्रिन। तो नियोप्रिन अथवा पॉलीक्लोरोप्रिन बे नाम छे, हूँ कामे? तो के जो आ जे मोनोमर छे ने एने क्लोरोप्रिन ही कहेवाय, तो अहींया नियोप्रिन ही कहेवाय। अने नियोप्रिन ना कहेवू होय तो क्लोरोप्रिननी आगळ पोली लगाड़ी दियो, एटले ई थई गयुं तमारुं पॉलीक्लोरोप्रिन। थाशे? तो अहींया कीधुं छे के नियोप्रिन अथवा पॉलीक्लोरोप्रिन केम बने? तो के अहीं रह्यु क्लोरोप्रिनमांथी बने, तो अहींया रह्यु क्लोरोप्रिनना मुक्तमूलक पॉलिमराइजेशनथी बने। ओके, आनी बनावट अहींया जोवो मित्रो, पछी हूँ तमने रफ काममां बतावुं। ओके दीकराओ, चलो हवे रफ काममां जो आ क्लोरोप्रिन कहेवाय, એમાંથી બને નિયોપ્રિન, અને નિયોપ્રિનના અથવામાં હું લખી શકાય પોલીક્લોરોપ્રિન। ઓકે, બીજું આ ટુ આ ક્લોરોપ્રિન છે એટલે કે આ એનું IUPAC નામ શું થાય? તો કે આ ક્લોરિન છે એ કેટલામાં કાર્બન ઉપર છે? તો કે બીજા, એટલે ટુ ક્લોરો અને બાકી 1, 2, 3, 4 કાર્બન એટલે બ્યુટા, એમાં પહેલા અને ત્રીજા ઉપર દ્વિબંધ એટલે 1-3-ડાઈન। ઓકે,
આનું થશે સમ પોલિમરાઇઝેશન. અહીંયા તમારી ટેક્સ્ટ બુકમાં અને મેં ખાલી પોલિમરાઇઝેશન જ લખ્યું, પણ તમે કદાચ આગળના સમ પોલિમરાઇઝેશન લખો તો વધારે સારું લાગે. મુદ્દો આ છે. હવે એમાં થાય શું? તો કે તમે આગળ શીખાય એમ આ કાર્બન આ બાજુ બંધથી જોડાય. જુઓ આ બંધ દેખાણો, એટલે આ દ્વિબંધમાંથી એક બંધ તૂટી જશે. જો અહીંયા સિંગલ બંધ જ છે, આ કાર્બન આમ જોડાશે આ જોડાણો, પરિણામે આ દ્વિબંધ તૂટશે. જો અહીંયા સિંગલ જ છે, હવે આ કાર્બન અને આ કાર્બનની એક એક સંયોજકતા ઘટશે, એટલે અહીંયા શું આવી ગયો? નવો દ્વિબંધ બની ગયો. ક્લિયર બાળકો? ઓકે, ફરી પાછા ઉપર જઈએ. બનાવટ ક્લિયર. હવે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે તે વનસ્પતિ જ અને પ્રાણી જ તેલો માટે ઘણો સારો પ્રતિકાર ધરાવે. એટલે કોઈ પણ વનસ્પતિનું તેલ કે પ્રાણીઓનું તેલ, ખાસ પ્રકારના ફેટી એસિડ, વનસ્પતિના તેલમાં તમે કોઈ પણ તેલ કહી શકો, અને પ્રાણી જ તેલ, કોડ માછલીના લીવરનું ઓઇલ, આ બધા પ્રાણી તેલો કે જે પ્રાણીમાંથી મળે, એની સામે સારો પ્રતિકાર. મતલબ આ રબર ઉપર એવા કોઈ પણ પ્રકારના તેલ પડે તો રબર વિઘટન નહીં પામે, મતલબ તૂટશે નહીં. તેથી તે વાહક પટ્ટા એટલે કોઈ પણ વસ્તુને લઈ જનાર પટ્ટા, જેને કન્વેયર બેલ્ટ કહેવાય. તમારે 10મા ધોરણની અંદર ચુંબકીય અલગીકરણ આવ્યું હશે, તેમાં જે ઓલા એક ચુંબકીય રોલર હોય એની ઉપર પટ્ટો હોય, પટ્ટા ઉપર કાચી ધાતુ નાખો એટલે એ ધાતુ પટ્ટાની હારે હારે એ રોલર ઉપર ફરે, તો એ જે માથે પટ્ટો હતો એને એક પ્રકારનો વાહક પટ્ટો કહેવાય કે જે કોઈ પણ વસ્તુને લઈ જાય. પછી ગાસ્કેટ, આની ચર્ચા આપણે આગળ થઈ ગઈ છે. મેં તમને કીધું હતું, યાદ છે, કોઈ પણ મશીનના બે ભાગની વચ્ચે જે પેકિંગ કરવા માટે કામ આવે, બે ભાગને તમે જોડતા હોય ત્યારે વચ્ચે આનું પેકિંગ મૂકવામાં આવે. જનરલી તમને કહું તો ઘણા લોકોએ વાડીની અંદર જે ઓલા કૂવામાંથી પાણી કાઢવા માટેના મશીન હોય, પછી થ્રેસરમાં કે ઓપનરની અંદર મશીન હોય, એના બે ભાગની વચ્ચે આવા ગાસ્કેટ હોય. હવે મિત્રો, પહેલો જે આનો ગુણ છે ને, એ અહીંયા કામ આવે કે વનસ્પતિ કે પ્રાણી તેલ પ્રત્યે પ્રતિકાર. હવે એ જે મશીન છે એમાં કોઈ પણ પ્રકારનું ઓઇલ કે તેલ તો હશે જ. હવે જો એ આ તેલ આરે પ્રક્રિયા કરતો હોય તો પેકિંગ મૂકવાનો કોઈ મતલબ નથી, કારણ કે એ પેકિંગ તેલ આરે પ્રક્રિયા કરી નાખે, પ્રતિકાર ના કરે તો પેકિંગ વિઘટન પામી જવાનું, તો પેકિંગનો કોઈ મતલબ નથી. પણ આ પ્રતિકાર કરે છે એટલા માટે ગાસ્કેટમાં વપરાય. ક્લિયર દીકરાઓ? અને પાણીના પાઇપના ઉત્પાદનમાં વપરાય, કારણ કે આ પાણીનો પ્રતિકાર કરે, પાણી આરે પ્રક્રિયા કરે નહીં તો પાણીના પાઇપ બનાવી શકાય. કુદરતી રબરના પાણીના પાઇપ ના બનાવી શકાય, શું કામ એ? તો એનું કારણ આ છે કે કુદરતી રબર છે એ ઊંચી પાણીની શોષણ ક્ષમતા દર્શાવે. હવે તમને એમ થાય કે સાહેબ આ તો વલ્કેનાઇઝ રબરનો ટોપિક છે. અરે ભાઈઓ બહેનો, અહીંયા પહેલાં જે વાત કરી તો કુદરતી રબરની જ કરી, એટલે અહીં સુધીના જે ગુણધર્મો કુદરતી રબરના આપ્યા, જે આપ સારી રીતે જાણો છો. ઓકે, તો આ હતો તમારો નિયોપ્રિન અથવા હતો પોલીક્લોરોપ્રિન. ત્યારબાદ બીજો સંશ્લેષિત રબર છે બ્યુના એન. આગળ એક આવ્યો તો બ્યુના એસ, કે જે બ્યુટા 1,3-ડાઇન અને સ્ટાયરીનમાંથી બનતો હતો. આ છે બ્યુના એન. આ કેમાંથી બને? તો કે બ્યુટા 1,3-ડાઇન અને સ્ટાયરીનની જગ્યાએ અહીં શું છે? એક્રિલો નાઇટ્રાઇલ, બે મોનોમર છે. પહેલાં આની બનાવટ આપણે સમજી લઈએ. ઓકે, તો અહીંયા સ્પષ્ટ કીધું છે કે તમે બ્યુના એસ વિશે અભ્યાસ વિભાગ 15.1.3માં કરી ગયા. હવે બ્યુના એન, એ બ્યુટા 1,3-ડાઇન એટલે કે આ, અને એક્રિલો નાઇટ્રાઇલ એટલે આ, એની પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જો સહ પોલિમરાઇઝેશનથી મેળવી શકાય છે. ઓકે, આપણે આની બનાવટમાં જઈ આવીએ.
જો મિત્રો, આ બ્યુટાવન થ્રી ડાઇન અને આ એક્રિલો નાઇટ્રાઇલ આમાં થોડુંક કપાય છે. હા, હવે બરાબર. આ બ્યુટાવન થ્રી ડાઇન આ એક્રિલો નાઇટ્રાઇલ, હવે મિત્રો વારાફરતી બે મોનોમરને મૂકો તો આ સીએચ ટુ આ સીએચ ટુ, હવે આ આમ જોડાશે. જો અહીંયા બંધ દેખાય છે, મતલબ કે અમે રાઉન્ડ કર્યો એ દ્વિબંધ તૂટશે એટલે અહીં સિંગલ બંધ, પછી આ સીએચ આ સીએચ, પછી આ સીએચ આ સીએચ, પછી આ સીએચ ટુ આ સીએચ ટુ. હવે થશે શું, આ સીએચ ટુ જો આ બાજુ જોડાઈ ગયો એટલે આ રાઉન્ડ કરેલો દ્વિબંધ તૂટશે. એ તૂટશે એટલે આ કાર્બન અને આ કાર્બનની સંયોજકતા ઘટશે. પરિણામે જો મેં રાઉન્ડ કર્યો, એ રાઉન્ડ કરેલો જે સિંગલ બંધ છે ત્યાંથી મેં લીટો કર્યો છે, ત્યાં કયો બંધ બની જશે? ડબલ બંધ, જે આગળ મુજબ જ છે, સેમ ટુ સેમ. હવે આ સીએચ ટુ આમ જોડાણો એ કોની સાથે? તો કે આ સીએચ ટુ સાથે, જે અહીંયા દેખાય છે આપને અહીંયા. પછી આ બંધ છે એ અહીંયા એકલ બંધ થઈ ગયો કારણ કે સંયોજકતા વધી જાય. પછી સીએચ સાઈડમાં જોડાઈ ગયો અને સીએન ક્યાં આવી ગયો? ઉપર, કે જે ઉપર જ હતો. અને આ કન્સેપ્ટ મેં તમને પહેલાં કહી દીધેલો છે કે હંમેશા શૃંખલામાં આગળ પાછળ કે ડાબી જમણી બાજુ કોણ જોડાય? તો કે જે દ્વિબંધવાળા કાર્બન હોય એ જોડાય. વધારાનો સમૂહ ક્યાં જાય? તો કે કાં ઉપર જાય અથવા તો નીચે જાય. તો વાત આ છે. તો આ તમારો જે બહેનો, એ બહેનો બ્યુના એન. ઓકે, ફરી એકવાર જરા મિત્રો જોઈએ. આ પહેલો મોનોમર, આ બીજો મોનોમર. જો અહીં સુધીનો પહેલો મોનોમર છે ને અહીંયાથી બીજો મોનોમર, સિમ્પલ તમને કહી દઉં તો આ દ્વિબંધ તૂટી જશે અને જ્યાં સિંગલ બંધ છે ત્યાં નવો દ્વિબંધ બનશે કારણ કે સંયોજકતા ઘટશે. આ સીએચ ટુ અહીંયા જોડાશે એટલે જે આ બંધથી હું દર્શાવું છું, તો આ દ્વિબંધ છે એ પણ તૂટી જશે. તો આ હતું દીકરાઓ તમારું બ્યુના એન. ઓકે, ફરી પાછી એક ઈચ્છા થાય છે કે તમને આ બે લીટી સમજાવું કે આથી સાંશ્લેષિત રબર અહીંયાથી કાં તો બ્યુટાવન થ્રી ડાઇન વ્યુત્પનોના સમપોલિમર, બ્યુટાવન થ્રી ડાઇન વ્યુત્પનોના સમપોલિમર. એટલે આ થયું તમારું બ્યુટાવન થ્રી ડાઇનનું વ્યુત્પન અને એની ને એની આયરે પ્રક્રિયાથી બન્યો એટલે સમપોલિમર, એક જ પ્રકારનો મોનોમર. ક્લિયર? અથવા શું છે? તો કે બ્યુટાવન થ્રી ડાઇન અને કે અથવા તેના અન્ય અસંતૃપ્ત મોનોમર સાથેના વ્યુત્પન્નનો પોલિમર. તો એ આ થયો બ્યુટાવન થ્રી ડાઇન અથવા તો આ જે અસંતૃપ્ત મોનોમર છે એનું આ વ્યુત્પન્ન, કારણ કે માથે સીએન આવ્યો એચની જગ્યાએ, આની સાથેનો કેવો પોલિમર? તો કે સહ પોલિમર. ઓકે, અહીંયા લખેલો જ છે. ક્લિયર દીકરાઓ? ઓકે, તો આ હતું તમારું કૃત્રિમ રબર જેમાં બે આવ્યા, એક આવ્યું નિયોપ્રિન અને બીજું બ્યુના એન. પણ ખાસ તમને કહું, બ્યુના એસ પણ કૃત્રિમ અથવા સાંશ્લેષિત રબર જ છે. પણ અહીંયા એટલા માટે તમને એનો ઉલ્લેખ નથી કર્યો અથવા તો ભણાવ્યું નથી કારણ કે અહીંયા તમને પહેલાં જ કહે છે કે તમે બ્યુના એસ વિશે અભ્યાસ વિભાગ 15.1.3માં કરી ગયા છો. તો બાળકો, ખૂબ સરસ રીતે ભણજો, અહીં સુધીની તૈયારી વ્યવસ્થિત કરજો. હવે મને એવી ઈચ્છા થાય છે કે થોડુંક જે આગળ આપણે ભણી ગયા છે અગત્યના પોલિમર હતા એનું હું તમને રિવિઝન કરાવું. તો એ રિવિઝનની અંદર પહેલું છે ટેરિલિન અથવા ડેક્રોન, માત્ર બનાવટ ઉપર આપણે જાશું દીકરાઓ, યાદ કરો. હવે તો તમને મારાથી પહેલાં ખબર પડી જવી જોઈએ કે સાહેબ આ સંઘનન છે શું કામે? તો કે આ ઇથિલિન ગ્લાયકોલમાંથી એચ દૂર થાય અને ટરફથેલિક એસિડમાંથી ઓએચ દૂર થાય. બીજું, તો કે સાહેબ આમાં એક જ મોનોમર પાસે બે સરખા ક્રિયાશીલ સમૂહ હોય છે, આમાં બે ઓએચ છે ને આમાં બે સી ડબલ ઓએચ છે, એટલે એને એકને ડાયોલ કહેવાય, એકને ડાયકાર્બોક્સિલિક એસિડ. 420 થી 460 કેલ્વિન તાપમાન, અહીંયાથી એચ અહીંયાથી ઓએચ એટલે દૂર શું થશે? એચ ટુ ઓ. આ ઝીંક એસિટેટ અથવા એન્ટીમની ટ્રાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરી, તો બનશે કંઈક આવું, અહીંયાથી ઓ વધશે આ ઓ, પછી સીએચ ટુ સીએચ ટુ, તો આ સીએચ ટુ સીએચ ટુ, અહીંયાથી ઓ વધશે તો આ ઓ,
અહીંયા સીધો સીઓ, તો આ સીઓ, આ બેન્ઝિન રિંગ બેન્ઝિન, અને અહીંયા પણ સીઓ, તો આ સીઓ. ઓકે દીકરાઓ, નેક્સ્ટ આમાં નવી વાત એ હતી કે જે બેનોઈ સમૂહ એસ્ટર છે માટે આને પોલિએસ્ટર વર્ગનો પોલિમર કહેવાય, અને આમાં મોનોમરમાં એક પણ સમૂહ એસ્ટર નહોતો. જો અહીંયા બે આલ્કોહોલ છે, અહીંયા બે કાર્બોક્સિલિક એસિડ છે, અને અહીંયા બેનો એસ્ટર. ઓકે નેક્સ્ટ, આ પોલીએમાઇડ વર્ગનો પોલિમર હતો. કારણ તો કે અહીંયા એક એડીપીક એસિડ હતું, એક એક્ઝામિથિલિન ડાયએમાઇન, આને હેક્ઝેન 16 ડાયોઇક એસિડ પણ કહેવાય, અને આને હેક્ઝેન 16 ડાયએમાઇન પણ કહેવાય. ઓકે, અહીંયાથી મિત્રો ઓએચ, અહીંયાથી ઓએચ, અહીંથી એક એચ, અહીંથી એક એચ, એટલે માઇનસ શું થશે? એન એચ ટુ ઓ, કારણ કે આ બે એન વખત લીધેલા છે. 553 કેલ્વિન તાપમાન અને ઊંચું દબાણ, સરસ જોડાણ કરો. તો અહીંયા સીઓ, આ સીઓ, સી એટ ટુ ચાર વાર, સી એટ ટુ ચાર વાર, આ સીઓ પાછો સીઓ, અહીંયા એનએચ, આ એનએચ, કારણ કે એક એચ વયો ગયો ને, સી એટ ટુ સિક્સ, સી એટ ટુ સિક્સ, એનએચ એનએચ બની ગયું બેટા. આને કહેવાય નાયલોન 66. 66 શું કામે કહેવાય? આપને યાદ જ હશે કે પહેલા મોનોમરમાંય સાહેબ 6 કાર્બન, બીજામાંય 6 કાર્બન, થઈ ગયું 66. ઓકે, હવે આની અંદર જે નવો ક્રિયાશીલ સમૂહ બન્યો એ સીઓ એનએચ બન્યો, તો આ નવા ક્રિયાશીલ સમૂહને કયો સમૂહ કહેવાય? તો કે એમાઇડ. માટે આ જે નાયલોન 66 છે એ કયા વર્ગનો પોલિમર થાય? તો કે નાયલોન 66 છે એ પોલીએમાઇડ વર્ગનો પોલિમર થશે. ત્યારબાદ હમણાં જ બે એક દિવસ પહેલાં જ આપણે બેકેલાઇટ ભણ્યા હતા. બેકેલાઇટમાં આ ફિનોલ અને આ ફોર્માલ્ડિહાઇડ, ફોર્માલ્ડિહાઇડ વાસ્તવમાં આવું હોય પણ આપણે આવું લખતા હતા. હવે તમને ખબર છે આ આખે આખું સી એચ ટુ ઓ જો અહીંયા જોડાય તો ત્યાં કાર્બન સાથે આખું બનશે સી એચ ટુ ઓ અને આ એચ, એટલે કે ઓર્થો સ્થાનમાં સી એચ ટુ ઓ અને એચ બનશે. જો અહીંયા બની ગયો. ઓકે, હવે તમને ખ્યાલ જ છે કે તો સાહેબ આ શું છે? દીકરાઓ, એ કાંઈ નથી, એની સાથે, મતલબ આ ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ બન્યો ને, એની સાથે બીજી બે નિપજ પણ બને છે, મતલબ આમાં કુલ 3 નિપજ બને. એવું નથી આ આટલું એકલું જ બને. હવે આ બહુ સિમ્પલ છે. આમાં શું થયું? જો અહીંયા શું થયું? તો કે ખાલી એક ઓર્થો સ્થાનમાં જ ફોર્માલ્ડિહાઇડ જોડાણો, અહીંયા તો કે એક ઓર્થોમાં જોડાણો, એક પેરામાં જોડાણો, મતલબ એક આ નવા પ્રકારની નિપજ બની. નીચે તો કે આમાં આ ઓર્થો કહેવાય, તો આને ઓર્થો કહેવાય. બે ઓર્થો સ્થાનમાં સી એચ ટુ ઓ એટલે કે ફોર્માલ્ડિહાઇડ જોડાણો, અને અહીંયા એક પેરામાં જોડાણો, તો આ ત્રીજા પ્રકારની નિપજ. ફરી પાછો દીકરાઓ આપને કહું કે જ્યારે તમે ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ ભેગા કરો તો આ એક બે અને ત્રણ, ત્રણેય નિપજનું મિશ્રણ મળે છે. ચોખવેટથી કહું છું, કારણ કે મેં અહીંયા વચ્ચે જોવો તમને પ્લસ કર્યું છે. એમાં ભલે વાપરવાની આપણે આ જ છે, પણ આ અને આ પણ ભેગી મળે તો છે જ. અને બીજું, કોઈ એમ ના વિચારતા કે સાહેબ અહીં ફોર્માલ્ડિહાઇડ તો એક જ છે, તો તમે તો આ બે ત્રણ જગ્યાએ જોઈડો. એ ખરેખર એક ના હોય, એ બંને જગ્યાએ આગળ શું લખવાનું? એન, એટલે કે ઘણા બધા. હવે જો મેં અહીંયા લીધો કયો? તો કે આ એક જ લીધો છે. હવે પછીની આગળની પ્રક્રિયા માટે ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ એ અહીંયાથી, તો આ ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલના એન અણુ, તો આ પહેલો અણુ, બીજો, ત્રીજો, એમાં વધશે ખાલી શું? તો કે એમાં સાહેબ ખાલી સી એચ ટુ જ વધશે. કાં તો કે આ જે ઓએચ છે, આ મેં લખીને ચેકી નાખ્યો, એ અહીંયાના હાઇડ્રોજન સાથે, મતલબ જે કાર્બન સાથે ઓલો સી એચ ટુ જોડાશે, આ સી એચ ટુ અહીંયા જોડાય તો ત્યાં હાઇડ્રોજન હોય એ હાઇડ્રોજન, અને આ જે હું ઘાટું કરું છું એ ઓએચ,
ઈ બે ભેગા થઈ અને માઇનસ ક્યાં સ્વરૂપે દૂર થાય, H2O. તો આવી લાંબી શૃંખલા જે બનશે આ બેનું તમારું નોવોલેક કે જે રેખીય હોય. ઓકે, હવે શું થશે? તો કે જો અહીંયા મેં તમને કીધું આ પહેલી નોવોલેક, આ બીજી નોવોલેક, એકબીજાથી મેં ઊંધી લખી અને તમારી સમજણ માટે અહીંયા ને અહીંયા બે હાઇડ્રોજન બતાવ્યા, પણ એ તો અહીંયા હોય હાઇડ્રોજન, અહીંયા હોય, અહીંયા હોય, બધા હાઇડ્રોજન તો હોય જ બેન્ઝિનના કાર્બન સાથે, પણ આ બે મેં આપની સમજણ માટે બતાવ્યા છે. તો આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન એ દૂર થશે કઈ રીતે? તો કે જ્યારે બે નોવોલેક એકબીજા સાથે જોડાય અને ફોર્માલ્ડિહાઇડની હાજરી, તો ફોર્માલ્ડિહાઇડ એટલે CH2O, તો વચ્ચે ખાલી CH2 એન્ટર થશે, તો અહીંથી શું વધ્યો? તો કે ઓક્સિજન. અને એ CH2 એક અહીંયા જોડાણો, એક અહીંયા જોડાણો, તો ત્યાં શું હતા? તો કે બે હાઇડ્રોજન હતા, એક ને એક બે, અને અહીંયાનો એક ઓક્સિજન, એટલે ટોટલ શું દૂર થયું? બે હાઇડ્રોજન એક ઓક્સિજન, એટલે કે H2O. તો મિત્રો આ રીતે પાણી દૂર થશે, જે મેં તમને અહીંયા ક્લિયરલી બતાવ્યું છે. હવે એ પાણી દૂર થશે, પરિણામે આ પ્રકારે બે નોવોલેકની શૃંખલામાં મિશ્ર બંધ બનશે વચ્ચે વચ્ચે, અથવા આને તમારી ટેક્સ્ટબુકની ભાષામાં તમે તિર્યક બંધન કહેતા હતા, ક્રોસ લિંકિંગ, ત્રાંસા. તો આ તમારું બેકેલાઇટ થશે. મિત્રો યાદ છે ને, બેકેલાઇટ અને મેલેમાઇન થર્મોસેટિંગ પ્રકારના પોલિમર છે. શું છે દીકરાઓ થર્મોસેટિંગ? તો કે સાહેબ એવો પોલિમર કે જેને ગરમ કરતા પીગળતો નથી. ગરમ કરો તો પીગળે નહીં, એક વખત આકાર આપી દીધા પછી પીગળે નહીં, આને થર્મોસેટિંગ કહેવાય. અને થર્મોપ્લાસ્ટિક એટલે, તો કે જેને ગરમ કરો તો પીગળે અને ઠંડો પાડો તો ફરી પાછો એ દ્રઢ બની જાય, અથવા તો ગરમ કરતા નરમ બને ને ઠંડો પાડતા સખત બને, અને થર્મોપ્લાસ્ટિક કહેવાય, અને જે પીગળે નહીં એ થર્મોસેટિંગ. તો મિત્રો આટલું મને લાગ્યું કે તમને અગત્યનું છે, તો એક વખત ફરી રિવિઝન કરાવી દઉં, જેમાં રિવિઝનની અંદર મેં ખાસ મૂળભૂત ત્રણ પોલિમર લીધા હતા. એક આ એસ્ટર સમૂહવાળો લીધો હતો, પોલિએસ્ટરવાળો, એટલે કે ટેરિલિન અથવા ડેક્રોન, આ સંઘનન હતો. બીજો લીધો તો નાયલોન 66, આ પણ સંઘનન હતો, પણ આ દીકરાઓ પોલીએમાઇડ હતો, કારણ કે એમાં એમાઇડ સમૂહ બને, 66 બેમાં 6 કાર્બન છે એટલે. અને આ લીધો તો બેકેલાઇટ, જેમાં ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા કરો તો ત્રણ નિપજ મળે, એમાંથી લેવાની છે ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ, એમાંથી પહેલાં નોવોલેક બને રેખીય, અને એ રેખીય નોવોલેક ફોર્માલ્ડિહાઇડ આરે પ્રક્રિયા કરે એટલે બેકેલાઇટ બને. તો આજના લેક્ચરની વાત આટલી હતી. આ વસ્તુ જે સ્ક્રીન ઉપર બતાવું છું એ તમને ખબર છે મેં શેના માટે બતાવી હતી? સાંશ્લેષિત રબર માટે બતાવી હતી, કારણ કે સાંશ્લેષિત રબરમાં કાં તો બ્યુટા 1,3-ડાઇનનો વ્યુત્પન્ન હોય, અથવા તો બ્યુટા 1,3-ડાઇન હોય અને ભેગો અસંતૃપ વ્યુત્પન્ન હોય, એટલે પેલો થાય આ નિયોપ્રિન, એ સમપોલિમર થાય, નિયોપ્રિન સમપોલિમર થાય, અને બ્યુના એન છે એ કેવો થશે? સહપોલિમર. એની આગળ હતું રબરનું વલ્કેનાઇઝેશન. તો આપને હું બે ત્રણ પ્રશ્નો પૂછવા માગીશ, શું કામે રબરનું વલ્કેનાઇઝેશન કરવું પડે? બોલો જોઈ, શું કામે કરવું પડે? તો કે કુદરતી રબરમાં જે અવગુણો છે એ અવગુણોને દૂર કરવા માટે તમારે વલ્કેનાઇઝ કરવું પડે, જેથી આગળના લેક્ચરમાં આવ્યું હતું કે તિર્યક બંધન દાખલ થશે કે દાખલ થવાથી. તો એ તિર્યક બંધ એટલે આ સલ્ફરના જે ત્રાંસા બંધ, અને મેં કીધું ને કે ટેક્સ્ટબુકમાં ભૂલ છે, એ જો અહીંયા અહીંયા CH જ રાખ્યો છે, વાસ્તવમાં ત્યાં CH3 હોય. અહીંયા એક આ લીટી આપણે ચૂકાઈ ગઈ હતી, ટાયર માટેના રબરના ઉત્પાદનમાં 5% સલ્ફર તિર્યક બંધન તરીકે વપરાય. મતલબ તમારે ટાયર બનાવવા માટેનું રબર બનાવવું હોય ને તો એમાં સલ્ફરનું પ્રમાણ કેટલું રાખવાનું? 5%.
અને આમાં નથી, પણ જો તમારે આ જે બેટરી આવે છે એના આવરણ માટેનું રબર બનાવવું હોય તો 30% સલ્ફર રાખવાનો. અને પછી કીધું છે કે વલ્કેનાઇઝ રબરના શક્ય બંધારણ નીચે દર્શાવ્યા છે. ઓકે, થેન્ક યુ.